Check.
છે એના પછી છે લ અને ષ
એમાં આપણે ગુણરાઉ બનાવવાનું નથી. એના પછીનું જે લેટર છે કયો છે, ચ છે, ચકાર. એમાં આપણે ગુણરાઉ બનાવવાનું છે. એના પછી જે જ અને ક એમાં પણ આપણે ગુણરાઉ બનાવવાનું નથી. અને ચ માં આપણે ગુણરાઉ બનાવવાનું છે. એના પછી જે ખ છે ખરગો છે એમાં પણ આપણે ગુણરાઉ બનાવવાનું નથી. શબ્દમાંથી ચણી છોકી તેના ઉપર ગોળ રંગ બનાવો. શબ્દમાંથી ચણી છોકી તેના ઉપર ગોળ રંગ બનાવો. ત્યારે શબ્દો માંથી જણે શોધતા શીખા અને તેની ઉપર ગોળ રંગ બનાવ્યું છે. તો પેલો હતો આપણો શબ્દ ચર મી, તેમાં પેલો લેટર કયો હોય તો ચ, તો જેના ઉપર આપણે ગોળ રંગ બનાવ્યું છે. એના પછી છે બ ચ ના, તો બચનામાં વચ્ચે જે અક્ષર છે એ કયો છે, ચ. તો તેના ઉપર આપણે ગોળ રંગ બનાવ્યું છે. એના પછી છે ના છ, પછી છે ન લેટર છે એના ઉપર આપણે ગોળ રંગ બનાવ્યું છે. એના પછી છે ચ મી ની, તો ચમેલી માં પેલો કયો લેટર છે, ચ, તો જેમાં આપણે ગોળ રંગ બનાવ્યું છે. એવી જ રીતે આપણે હવે થોડી ચણી બીજી એક્ટિવિટી પણ જોઈએ છીએ, જેથી આપણે ચ પ્રોપર લખતા પણ આવડી જાય અને એની એક્ટિવિટી પણ આવડી જાય. ચલો ખોટું. એના પછી
જેમાં આપણે કઈ કરવાનું નથી. એના પછી છે ભગ, હશે ભગત, એમાં શું કરીશું આપણે રોમ. એના પછી ગસે ગમલા, એના પર શું કરીશું રોમ. એના પછી શ, શ ઉપર આપણે શું કરવાનું છે રોમ એટલે કે ખોટું. એના પછી નંબર લેટર છે ચ, જેમાં આપણે કઈ કરવાનું નથી. એના પછી છે શ, જેના પર આપણે શું કરીશું રોમ કરીશું. એના પછી છે ચ, એના ઉપર આપણે કઈ નથી કર્યું. પછી મા ઉપર આપણે રોમ બનાવીશું. એના પછી ચ ઉપર આપણે કઈ નથી કરવાનું. એના પછી પ ઉપર રોમ, બ ઉપર રોમ, વ ઉપર રોમ કરીશું. ચ ઉપર આપણે કઈ નથી કરવાનું. એના પછી નંબર લેટર કયો છે ચ, જેમાં આપણે કોઈ કરવાનું નથી. જ ઉપર આપણે રોમ કરીશું. વ, ગ અને ક્ષ ઉપર શું આવશે રોમ. એના પછી ચ ઉપર આપણે કઈ કરવાની નથી. એના પછી છે ક્ષ, ક્ષ ઉપર આપણે શું કરીશું રોમ. એના પછીનું જે એક્ટિવિટી છે એમાં શું લખવું છે, વાંચો અને લખો. વાંચો અને લખો, શું કીધું છે આપણે એક્ટિવિટીઝમાં, વાંચો અને લખો. એના આપણે બધા શબ્દોને વાંચીશું. તો પહેલો શબ્દ છે ચપરાસી. આપણે સા હાઈલાઈટ થાય છે કે કલર રિપોર્ટ લેટર લખ્યો છે તે કયો છે ચ. તો આપણે ત્યાં ચપરાસી, ચપરાસી, ચ મ ચ, ચ મ ચ, ચ મ ચ. એના પછી છે ચટા ઈ, ચટા ઈ, ચરમણ, ચરમણ, ચરમણ. આપણે બધા શબ્દોને પેલા વાંચી લીધા છે. હવે આપણે એના પછી એટલે કે નીચે જે એક્ટિવિટી છે એમાં શું છે, આપણે ડોટ્સ આપી લીધા છે, આપણે તેને ઘૂંટી અને આપણે ચ બનાવવાનો છે. તો પેલો આપણે ચની ડોટ્સ ની ઉપર ફોકસ આપણે કરવાનું છે. અને સે પહેલો જે પેલો સ્ટેપ હતો, પછી બીજો સ્ટેપ, ત્રીજો સ્ટેપ અને ચોથો સ્ટેપ, કેવી રીતે આપણે ચ બનાવવાનો છે. પાછો આપણે એ શબ્દને વાંચીશું ચપરાસી. શું બનશે ચપરાસી. તેવી જ રીતે બાજુમાં આપણે ડોટ્સ ને ઘૂંટીશું એટલે કે ટપકાઓ જોડી અને કઈ રીતે બને તો તે ચ. તો ચલો બાળ મિત્રો આપણે સ્ટેપ વાઇઝ ચ બનાવીએ. કયો શબ્દ બન્યો ચ, મ, ચ, ચ, મ, ચ. એના પછી પાછો આપણે ચ ને ડોટ્સ સાથે એટલે કે જોડવાનું છે. ચ ટા ઈ, ચ ટા ઈ. એના પછી ચરણ, તેમાં પણ આપણે ચ ને પ્રોપર કરવાનું છે. જેવી રીતે આપણે આગળના લેટરમાં કહ્યું તેવી જ રીતે સ્ટેપ વાઇઝ આપણે ચરણ કરવાનો છે. ચરણ, ચરણ. એના પછી આપણે ચરણ આપણે જાતિ લખવાનો છે. જેમ આપણે આગળના પેજમાં ચરણ મોટા લેટરમાં લખ્યો હતો તેવી જ રીતે આપણે શબ્દ સાથે ચરણ જોડીશું. તો ચલો બાળકો આપણે ચ લખીશું. કયો લેટર બનશે ચપરાસી, કયો શબ્દ બનશે ચપરાસી. એના પછી પણ આપણે ચ ને લખીશું ચ મ ચ, કયો શબ્દ બન્યો ચ મ ચ. ફરી આપણે ચ ને લખવાનું છે, કયો શબ્દ બનશે ચ ટા ઈ, કયો શબ્દ બનશે ચ ટા ઈ. એના પછી નો પાછો આપણે શબ્દ પણ ચ આગળ લખવાનો છે. ચરમણ, ચરમણ. ફરી એકવાર આપણે બધા શબ્દોને રિપીટ કરીશું. ચપરાસી, 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 ચપરાસી. એના
બધા શબ્દોમાં ડાયલ જોડે છોડીને લીટી કરી. એના પછી ચલથી જુદા અક્ષરો ખર્ચ કરવાનું અનુરોધ એટલે કે ખોટું. જેમ કે ચલનું જે રીતે કરાવે છે ત્યાં આપણે કઈ કરવાનું નથી. એના પછી એટલે કે મ પ ગ વ છ ભ ગ છ અને સ એટલા લેવલ પર આપણે શું કર્યું હતું? પ્રોમ કર્યું. એવી જ રીતે આપણે આ એક રીતિ કરી જેમાં આપણે શબ્દોને વાંચ્યા અને લખ્યા છે. એવી જ રીતે આપણે આગળ જે સીખી ગયા છે કસે કલમ હસે ખરગોશ ઘસે ગમલા અને ઘસે ખરગો. એના પછી જે લેટર હતો એ કયો હતો? ચસે ચરખા. જે આપણે યાદ રાખીને લખવાનો છે. જય ગુરુદેવ.